નમસ્તે વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો આપણે અસાઇનમેન્ટનો અભ્યાસ કરીએ છીએ, ખરું ને? એમાં આપણે ગુજરાતી, ગણિત આ બંને વિષયના એસાઇનમેન્ટ પૂર્ણ કરી દીધા છે. તો તમને બધાને PDF મળી ગઈ હશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો દરેક વિદ્યાર્થી મિત્રએ જે તે વિષયની PDFનું લખાણ, જે તે વિષયની નોટમાં લખવાનું સારા અક્ષરે, જેથી કરીને પરીક્ષામાં તૈયારી કરવી હોય તો તમને સરળતા રહે. તો આજે આપણે હિન્દી વિષયનો અભ્યાસ કરવાનો છે. આજે આપણે હિન્દીનું એસાઇનમેન્ટ શીખીશું. તો હિન્દીમાં તમારું પેપર કુલ 40 ગુણનું હશે. કેટલા ગુણનું? 40 ગુણનું, બરાબર ને? દરેક વિષયના પેપરો 40 ગુણના જ હોય છે. એમાં 5 પ્રશ્નો હશે. પ્રશ્ન 1, અ ચિત્ર જોઈ આપેલા મૂળાક્ષર વાંચી ફરીથી લખો, 4 માર્ક્સ. પ્રશ્ન 1, બ મૂળાક્ષરોનો મહાવરો કરીને લખો, 4 મૂળાક્ષરો લખવાના, જેના 4 માર્ક્સ છે. પ્રશ્ન 2, અ સૂચના પ્રમાણે કરો 4 શબ્દો, એના પણ 4 માર્ક્સ છે. પ્રશ્ન 2, બ ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર લખી સાર્થક શબ્દ બનાવો, 4 શબ્દ. નીચે શબ્દો આપેલા હશે, એમાંથી તમારે કોઈ પણ એક શબ્દ જે બંધ બેસતો હોય શબ્દમાં એ લખવાનો છે, એના પણ 4 માર્ક્સ છે. પ્રશ્ન 3, અ ચિત્ર જોઈ તેના નામનો બાકીનો અક્ષર લખો, 4 ચિત્ર હશે, એના 4 માર્ક્સ છે. પ્રશ્ન 3, બ સમાન અક્ષરોના જોડકા બનાવો, 4 જોડ, એ પણ 4 માર્ક્સનો છે. પ્રશ્ન 4, અ માગ્યા પ્રમાણે કરો, 3 પ્રશ્નો હશે જે 6 ગુણના હશે. પ્રશ્ન 4, બ ચિત્રને તેના નામના પહેલા અક્ષર સાથે જોડો, 2 ચિત્રો હશે જેના 2 ગુણ છે. પ્રશ્ન 5, અ નીચે આપેલા મૂળાક્ષરોમાંથી ચોરસમાં આપેલા મૂળાક્ષર સુધી તેની ફરતે ગોળ કરો, 4 મૂળાક્ષરો, જેના 4 માર્ક્સ હશે. પ્રશ્ન 5, બ સૂચના પ્રમાણે કરો, 4 પ્રશ્ન, બરાબર? લગભગ બધા પ્રશ્ન 4-4 માર્ક્સના છે, જેના કુલ ટોટલ થાય છે 40 ગુણ, બરાબર વિદ્યાર્થી મિત્રો? જો સૂચનામાં સમજણ ન પડે તો ઘરે હો તો વાલી મિત્રોની મદદ, વાલીઓની મદદ લેવી. વાલી મિત્રોને વિનંતી કે આપના બાળકને સૂચના સમજાવી, જેથી કરીને પરીક્ષામાં ખોટું ન લખે, બરાબર? અને શાળામાં હોવ તો, જો શાળા શરૂ થાય તો શિક્ષકો પાસેથી સૂચના સમજવી, બરાબર? ચલો આગળ આપણે એસાઇનમેન્ટનો અભ્યાસ કરીએ. પ્રશ્ન 1, અ ચિત્ર જોઈ આપેલ મૂળાક્ષર વાંચી ફરીથી લખો. તમારી બધાની પાસે PDF આવી ગઈ હશે, ખરું ને એસાઇનમેન્ટની? તો તમે એ એસાઇનમેન્ટો લખાઈ ગયા હોય તો તમે સાથે રાખી શકો છો, બરાબર ને? ચલો તો અહીંયા આગળ તમને આ ચિત્રો આપ્યા છે, એનો પહેલો અક્ષર અહીંયા નીચે લખેલો જ છે. એવો ને એવો જ અક્ષર તમારે આ લીટી દોરી છે એની નીચે લખવાનો છે. પણ વિદ્યાર્થી મિત્રો, તમે એક વસ્તુની ભૂલ કરો છો હિન્દી વિષયમાં, ક્યારેક તમે ઉપર લીટી કરવાની ભૂલી જાઓ છો. આવી ભૂલ થાય નહીં તેનું ધ્યાન રાખવાનું, નહીંતર તમારા માર્ક્સ કપાઈ શકે છે. તમે અક્ષર સાચો લખ્યો હોય પરંતુ ઉપર લીટી કરી ન હોય તો એ તમારું ખોટું પડી શકે છે, બરાબર ને? તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે હિન્દીનો અક્ષર, કોઈ પણ શબ્દ અક્ષર લખો તો ઉપર લીટી કરવી પડે છે. તો પહેલું ચિત્ર છે તરબૂચનું, બરાબર ને? તો અહીંયા આગળ ત લખેલો છે, એવો ને એવો ત લખવાનો છે, આખો શબ્દ લખવાનો નથી, બરાબર ને? જહાજ. બીજું ચિત્ર છે જહાજનું, તો જહાજનો જ લખેલો છે, જે નીચે આવો ને આવો લખવાનો છે. ડમરુ, તો અહીંયા ડ લખવાનો છે. છડી, તો છ લખવાનો. ઝંડા, તો જ લખવાનું. ઢોકના, તો ડ લખવાનું. થર્મોસ, તો થ લખવાનું. ચટાઈ, તો છ લખવાનું. અહીંયા આગળ ખ લખવાનો, એટલે કે આપણે આખો શબ્દ લખવાનો નથી, ખાલી પહેલો અક્ષર જે ચિત્ર છે એના શબ્દનો પહેલો અક્ષર આપણે લખવાનો છે. અહીંયા આગળ ગધા, તો ગ લખવાનો. ઘડિયાળ, તો ઘ લખવાનો.
ખલ તો ખ લખવાનું, જગ નો જ લખવાનો, કબૂતર છે, ચિત્ર કબૂતરનું છે તો અહીંયા આપણે એનો પહેલો અક્ષર ખ લખવાનો, કમલનો ક લખવાનો, દવાત તો દ લખવાનો, અહીંયા આગળ ડ, ટમટમ તો ટ, ઝરૂખાનો જ, છાતાનો છ, ઠઠેરાનો ઠ, બરાબર ને? તો આ પહેલાં પહેલાં જે નીચે અક્ષરો લખ્યા છે એ પ્રમાણે તમારે નીચે લખવાના છે. આગળ પ્રશ્ન એક બ, મૂળાક્ષરોનો મહાવરો કરીને લખો. જુઓ અહીંયા આગળ તમને તૂટક તૂટક રેખાઓ આપી છે, તો અહીંયા આગળ ગ, તો બધામાં જે ગ છે એને તમારે પેન્સિલથી આડા આવડા લીટી જાય ને એ રીતે ઉપર ઘૂંટીને તમારે કાટું કરવાનું છે. દ, તો આ ચારે દમાં કાટું કરવાનું છે પેન્સિલની મદદથી. ધ, તો અહીંયા આગળ પણ એ રીતે, તમાં પણ એ રીતે, થમાં પણ એ રીતે, તમારું લખાણ સ્પષ્ટ દેખાય તેવું, સ્વચ્છ, સુંદર, ચકચાક કર્યા વગર લખવાનું છે, બરાબર ને? ઘૂંટવાનું છે, જો તમે સહેજ આડી અવળી લીટી કરશો તો તમારો આખો અક્ષર બદલાઈ જશે, બરાબર ને? તો એ વસ્તુનું ધ્યાન રાખવાનું, બરાબર. પછી આગળ છે ક, તો આ ચારે ક ઘૂંટવાના છે. જ તો જ ઘૂંટવાના, ખ તો ચારે ખ ઘૂંટવાના, જ ના જ ઘૂંટવાના, ઠ નો ઠ ઘૂંટવાનો, ઢ તો અહીંયા ઢ ચારે ચાર ઘૂંટવાના પેન્સિલથી. અણનો, અહીંયા અણ છે તો અહીંયા અણના મીંડાઓ આપ્યા છે તૂટક તૂટક ટપકા, એ જોડવાના. ચ છે તો અહીંયા આગળ ચના જોડવાના. ઘ છે તો અહીંયા ઘ જો, ઘ સુંદર અક્ષરે પેન્સિલથી લખવાનો છે. અહીંયા આગળ છ છે તો આ છ તમારે પેન્સિલથી સરસ રીતે લખવાના છે. પ્રશ્ન બે અ, સૂચના પ્રમાણે કરો ચાર શબ્દ. તો સૂચના એક, નીચે આપેલા શબ્દોમાંથી ઠ સુધી તેની નીચે લીટી કરો. જો અહીંયા ઉદાહરણ તમને એક આપેલું હશે, અહીંયા લખ્યું છે પા ઠ ક, તો અહીંયા ઠ વચ્ચે છે, બરાબર ને? તો આની નીચે લીટી કરવાની છે. ઠ ઠેરા, તો અહીંયા પણ ઠ નીચે લીટી કરવાની છે. ગ ઠરી, તો અહીંયા ઠ નીચે લીટી કરવાની છે. લીટી એટલે ખાલી ઠ નીચે જ, આખા શબ્દ નીચે કરવાની નહીં. સૂચનામાં જે અક્ષર, જે મૂળાક્ષર આપ્યો હોય એ જોવાનો અને એટલા જ મૂળાક્ષરને નીચે લીટી બતાવવાની છે. ત્રણ નંબરમાં લખ્યું છે પાઠશાલા, તો અહીંયા આગળ આ રીતે તમારે લીટી કરવાની છે. ચાર નંબરમાં છે મઠ, તો અહીંયા ઠ નીચે લીટી કરવાની છે. બે નંબર, નીચે આપેલા શબ્દોમાંથી થ સુધી તેની નીચે લીટી કરો. તો અહીંયા આગળ તમને શબ્દ આપ્યા છે. પહેલો શબ્દ છે થન, તો થની નીચે લીટી કરવાની છે. બે નંબરમાં છે ન થની, તો અહીંયા થ નીચે લીટી કરવાની. રથ, તો અહીંયા થ નીચે લીટી કરવાની. ચાર નંબર પથ, તો અહીંયા નીચે થની નીચે લીટી કરવાની છે. આગળ ત્રણ નંબર, નીચે આપેલા શબ્દમાંથી ઢ સુધી તેની નીચે લીટી કરો. તો અહીંયા પહેલો શબ્દ છે ઢ ક ના, તો અહીંયા ઢની નીચે લીટી કરવાની. મેં ઢ ક, તો અહીંયા ઢની નીચે લીટી કરવાની. પ ઢ ના, તો અહીંયા ઢની નીચે લીટી કરવાની, ઢની નીચે. ચાર નંબર બ ઢ ઈ, તો અહીંયા ઢની નીચે લીટી કરવાની છે. ચાર શબ્દો હશે, બરાબર. ચાર નંબર, નીચે આપેલા શબ્દોમાંથી ગ સુધી તેની નીચે લીટી કરો. પહેલો શબ્દ છે ગ હ ના, તો અહીંયા ગ નીચે લીટી કરવાની. બીજો શબ્દ છે ભ ગ ત, તો અહીંયા ગ નીચે લીટી કરવાની. ત્રીજો શબ્દ છે ગ ઠ રી, તો અહીંયા ગની નીચે લીટી કરવાની. પછી ચોથો શબ્દ છે જ ગ, જ ગ ના, તો અહીંયા ગની નીચે લીટી કરવાની છે. નીચે આપેલા શબ્દોમાંથી, આગળ પાંચ નંબર, નીચે આપેલા શબ્દોમાંથી જ સુધી તેની નીચે લીટી કરો. પહેલો શબ્દ છે જ ન ક, તો આપણે અહીંયા શું શોધવાનું છે? જ, તો એની નીચે લીટી કરીશું.
બીજો શબ્દ છે ગાજર, તો વચ્ચે જ છે તો એની નીચે લીટી કરીશું. ત્રીજો શબ્દ છે જમના, તો અહીંયા લીટી કરવાની. ચોથો શબ્દ છે સૂરજ, તો જ અહીંયા છે તો એની નીચે લીટી કરવાની છે. આગળ પ્રશ્ન બે બ, ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર લખી સાર્થક શબ્દ બનાવો. ચાર શબ્દો આપેલા હશે, અહીંયા તમને અલગ અલગ મૂળાક્ષરો આપેલા હશે, બરાબર ને? એમાંથી જે મૂળાક્ષર બનાવતા સાચો શબ્દ બને તે મૂળાક્ષર લખવાનો છે. તો એક નંબર છ છે, વચ્ચે લીટી ખાલી છે અને રી છે, તો છ ગ રી એ શબ્દ બનતો નથી. તો બીજો શબ્દ કયો છે, બીજો અક્ષર કયો છે, છ તરી, તો એ ત મૂળાક્ષર મૂકવાથી સાચો શબ્દ છ તરી બનશે, બરાબર ને? બે નંબર ગ આપ્યો છે, વચ્ચે જગ્યા છે અને રા છે, તો અહીંયા આગળ ગજરા, ગજરા એટલે વેણી, બરાબર ને? તો પછીનો શબ્દ છે ગચરા, તો ચ આવશે નહીં. પહેલો અક્ષર છે જ એ મૂકીશું એટલે સાચો શબ્દ બનશે ગજરા. ત્રણ નંબર આગળ ખાલી જગ્યા છે, ર ઘોષ, બ ર ઘોષ એ શબ્દ સાચો બને નહીં. બીજો અક્ષર કયો છે, ખ, તો ખરગોશ, ખરગોશ એટલે સસલું, ખબર છે ને વિદ્યાર્થી મિત્રો બધાને? તો અહીંયા સાચો શબ્દ બનશે ખરગોશ અને અક્ષર આવશે ખ. ચાર નંબર ડાક, પછી જગ્યા છે ને ર છે, ડાક ઘર, ડાક ધર આવે નહીં, અહીંયા શું આવશે, ઘરનો ઘર, ડાકઘર એટલે પોસ્ટ ઓફિસ, બરાબર. પાંચ નંબર આગળ ખાલી જગ્યા છે, પછી છે પ રાશિ, તો વ રાશિ, વ પ રાશિ એ શબ્દ નહીં બને. ચ મૂકીશું તો ચપ રાશિ, ચપરાશિ એટલે નોકર, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો કયો શબ્દ અહીંયા બંધ બેસશે, ચ. છ નંબર બ ત ક, કયો છે બ ત ક, તો બતક તો ગુજરાતી શબ્દ બની જાય, આપણે હિન્દીમાં લખવાનું છે એટલે એનો શબ્દ બનશે બ ત ખ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આવશે ખ. આગળ સાત નંબર બ, પછી જગ્યા છે અને ન છે, તો બટન, બટન એટલે બટણ, ટાંકવાનું બટણ આવે છે ને શર્ટમાં આપણે લગાવીએ છીએ એ, તો અહીંયા ટ છે, બીજો અક્ષર છે ઠ, તો બટન એ શબ્દ બેસશે નહીં અહીંયા આગળ, એ અક્ષર આ શબ્દમાં બંધ બેસતો નથી ઠ. સાચો અક્ષર કયો બેસે છે, ટ, બટન. આગળ આઠ નંબર ટ, ખાલી જગ્યા ના, ટ ર ના, તો એ શબ્દ બનતો નથી. અહીંયા આગળ ટ ખ ના એટલે અહીંયા આવશે ખ. નવ નંબર મ, પછી ખાલી જગ્યા છે અને લી છે, તો મઘલી એ શબ્દ સાચો બનતો નથી. કયો શબ્દ, કયો અક્ષર મૂકવાથી સાચો શબ્દ બનશે, છ, છત્રીનો છ મૂકીશું એટલે શબ્દ બનશે મ છ લી, બરાબર વિદ્યાર્થી મિત્રો? આગળ દસ નંબર, આગળ ખાલી જગ્યા છે અને પાછળ લ સ છે, તો ક લ સ અને ગ છે, ગ લખીશું તો ગ લ સ એ શબ્દ બંધ બેસતો નથી એટલે કે સાચો નથી. કલશ શબ્દ સાચો છે, કલશ એટલે કળશ, ક લ સ, તો અહીંયા આપણે ક અક્ષર લખીશું. અગિયાર નંબર ખાલી જગ્યા રોખા, તો જ રોખા, જ મૂકીશું એટલે શબ્દ સાચો બનશે, બરાબર ને? ઘરોખા એ શબ્દ સાચો બનતો નથી એટલે અહીંયા આપણે જ લખીશું. અહીંયા આગળ ભ છે, વચ્ચે જગ્યા છે અને ન છે, ભ લ ન,
એ શબ્દ સાચો બનતો નથી. પછીનો અક્ષર છે જ, તો અહીંયા જ લખીશું એટલે શબ્દ બનશે ભજન. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમારે અહીંથી જે શબ્દ મૂકવાથી સાચો શબ્દ બનતો હોય એ અક્ષર તમારે શોધી અને અહીંયા લખવાનો છે અને સાચો શબ્દ બનાવવાનો છે. પ્રશ્ન બે બની અંદર. પ્રશ્ન ત્રણ અ, ચિત્ર જોઈ તેના નામનો બાકીનો અક્ષર લખો. બરાબર, તો અહીંયા આગળ જો આપણે આગળ ચોપડીમાં શીખી જ ગયા છીએ આ રીતના અક્ષરો બનાવવાના. બરાબર, તો એક નંબર અહીંયા આગળ આંચળની નીચે તીર દોર્યું છે, તો આંચળને હિન્દીમાં કહેવાય થન. શું કહેવાય? થન. તો અહીંયા આપણે થ લખીશું. બે નંબર, અહીંયા આપણને સાપનું ચિત્ર છે પણ તીર ક્યાં બતાવ્યું છે? ફેણની સામે. બરાબર ને, તો હિન્દીમાં ફેણને કહેવાય ફણ. શું કહેવાય? ફણ. તો અહીંયા આપણે અણ લખીશું, પરંતુ ઉપર લીટી કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. બરાબર ને, નહીંતર તમે સાચો અક્ષર લખ્યો હશે તો પણ તમારો જવાબ ખોટો પડી શકે છે. આગળ ત્રણ નંબર, પિયા, તો ખાટલાનું ચિત્ર છે, તો શું કહેવાય હિન્દીમાં ખાટલાને? ખટિયા. શું કહેવાય? ખટિયા. ચાર નંબર, શેનું ચિત્ર છે? મટકુડાનું. બરાબર ને, તો એને કહેવાય છત્તા. શું કહેવાય? છત્તા. તો અહીંયા શબ્દ લખી અક્ષર લખીશું છ. પાંચ નંબરનું ચિત્ર છે સસલાનું, સસલાને હિન્દીમાં કહેવાય ખરગોશ. શું કહેવાય? ખરગોશ. તો અહીંયા આપણે લખીશું ખ. આગળ છ નંબર, ડમરું, શેનું ચિત્ર છે? ડમરું. તો અહીંયા આગળ ડ લખવાનું છે, ડમરું. આ ચિત્ર છે ધડનું, તો અહીંયા આપણે લખીશું ધ. વિદ્યાર્થી મિત્રો, ધ અને ઘમાં ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમે ધ લખો છો ત્યારે પાંખિયાનું મીંડું વળેલું હોવું જોઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો જો એ રીતે નહીં કર્યું હોય આ રીતે તો તમે ઘલ લખેલો ગણાશે અને તમારો જવાબ ખોટો પડી શકે છે. બરાબર. આગળ આઠ નંબર, તબ લે, શેનું ચિત્ર છે? તબલાનું. તબલાને હિન્દીમાં કહેવાય તબલે. બરાબર, તો અહીંયા લખીશું આપણે ત. નવ નંબર, શેનું ચિત્ર છે? તરબૂચનું. તો અહીંયા લખીશું આપણે તરબૂજ. હિન્દીમાં તરબૂચને તરબૂજ કહેવાય. બરાબર. આગળ દસ નંબર, ઘડિયાળનું ચિત્ર છે, ઘડિયાળને હિન્દીમાં કહેવાય ઘડી. તો અહીંયા લખીશું આપણે ઘ. અગિયાર નંબરનું ચિત્ર કારેલાનું છે, તો કારેલાને હિન્દીમાં કહેવાય કરેલા. ક લખવાનો, કા લખતા નહીં. આગળ બાર નંબર, છકડા, છકડાનું ચિત્ર છે, તો અહીંયા આગળ આપણે લખીશું છ. તેર નંબર, ગમલા, કુંડાને શું કહેવાય હિન્દીમાં? ગમલા કહેવાય. શું કહેવાય? ગમલા. તો અહીંયા આપણે લખીશું ગ. ચિત્ર ચોરનું એટલે કે ઠગ, હિન્દીમાં ચોરને શું કહેવાય? ઠગ. તો અહીંયા આપણે લખીશું ઠગ. પંદર નંબર, ડલિયા, ડલિયા એટલે વાટકા જેવું, આપણે વાટકો છે એને શું કહેવાય હિન્દીમાં? ડલિયા. તો અહીંયા લખીશું આપણે ડ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણું હિન્દીનું એસાઇનમેન્ટના પ્રશ્ન 1-3 સુધી પૂર્ણ કર્યા. બરાબર ને, દરેક વિદ્યાર્થી મિત્રોને સમજણ પડી ગઈ હશે. બરાબર, તો તમારે હિન્દીની નોટમાં હિન્દીની જે PDF આવી છે એસાઇનમેન્ટની, એ તમારે સારા અક્ષરે લખવાની છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આવજો, આવતા પીરિયડમાં આપણે પ્રશ્ન 3 અને 4 અભ્યાસ કરીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, આવજો, આવતા પીરિયડમાં ફરી મળીશું.